આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન અને સમજૂતી મેળવવાના છીએ. આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. આપત્તિનો શબ્દનો અર્થ થાય મુશ્કેલી, તો મુશ્કેલી આવી પડવાની છે એવો આપણને શબ્દ કાને ખાલી સંભળાય તો પણ આપણે મનમાં ભય અને બીક લાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે. આ આપત્તિને વ્યવહારમાં આપણે શું બોલતા કે આપદા આવી પડી, બહુ મોટી હોનારત થઈ ગઈ, કુદરતનો પ્રકોપ થઈ ગયો. અત્યારે આ કોરોના જે રોગ આવ્યો છે તો આપણે કહીએ છીએ ને કે ભાઈ કુદરત રૂઠી છે, કુદરતનો પ્રકોપ છે, તો આ પણ એક આપત્તિ છે. અત્યારે જે આ રોગ આવ્યો એ પણ આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. આવી આપત્તિ કે મુશ્કેલી આવે ત્યારે કેટલો વિનાશ થશે, કેટલું નુકસાન થશે એની પણ કલ્પના આપણને થઈ જાય છે. આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. શું કહે છે કે આપત્તિ ના જોખમો કયા કયા છે, શું થાય અમુક આપત્તિ આવે તો, અને જ્યારે અછત ઊભી થાય, દુષ્કાળ હોય, પૂર હોય, વાવાઝોડું હોય, અછત ઊભી થાય ત્યારે રાહત કામગીરી માટે આપણે કેવું આયોજન કરવું. જેમ કે આપણે કોરોના ખૂબ હતું તો આપણે ફૂડ પેકેટ્સ વિતરણ જમાડતા હતા માણસોને, તો કેટલા માણસો છે એ ઘર વગરના થઈ જાય કુદરતી આપત્તિમાં, કેટલા છે એને અનાજ નહીં મળે, તો એનું બધું આગોતરું આયોજન કરવું પડે. એના માટેના કારણો અને જવાબદાર સંજોગો કે ભાઈ કેવા સંજોગો, કઈ આપત્તિમાં કેવા સંજોગો આવી પડ્યા છે એની જાણકારી આપણને બચાવ માટે ખૂબ જ ઉપયોગી છે. જો અગાઉથી આપણને કોઈ આપત્તિની જાણ થઈ જાય તો આપણે એના બચાવના પગલાં પણ લઈ લઈએ. માનો કે ભાઈ અહીંયા પૂર આવવાની છે એવી આપણને ખબર પડે તો આપણે શું કરશું કે એટલા માણસોને બીજે ફેરવી લેશું કે જેથી કરીને માણસો બચી જાય. પછી આપણને ધરતીકંપની ખબર પડે તો પણ આપણે માણસોને સલામત સ્થળે ખસેડી લઈએ. તો કોઈ પણ આપત્તિની જાણ આપણને અગાઉથી થાય તો આપણે બચાવના પગલાં લઈ શકીએ. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને બે વિભાગમાં વહેંચી છે. તજજ્ઞો એટલે નિષ્ણાતો, જે આપત્તિનું આખું વ્યવસ્થા કરતા હોય આપત્તિ આવી પડે ત્યારે, એને બે ભાગમાં આપત્તિઓને વહેંચી છે. તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને વિગતે જાણીએ. તો હવે આપત્તિઓ, એમાં કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. તો કુદરતી આપત્તિ છે એ કુદરતી રીતે જ આવે, એમાં કાંઈ કોઈ માણસનું ચાલે નહીં. તો એમાં કઈ કઈ આપત્તિ છે, તો કે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, લખાય તો સુનામી, આપણે પહેલાં છઠ્ઠામાં સમજ્યા હતા, બોલાય સુનામી અને વાવાઝોડું, આટલી છે આજે 7 એ કુદરતી આપત્તિઓ છે. જ્યારે બાજુમાં લખી છે માનવ સર્જિત આપત્તિ, એટલે કે માણસની ભૂલ દ્વારા જે આપત્તિ સર્જાય એને માનવ સર્જિત આપત્તિઓ કહેવાય. તો એમાં છે આગ, ઔદ્યોગિક અકસ્માત એટલે કે ફેક્ટરીમાં ને એમાં જે અકસ્માત કે આગ લાગે, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, તો આ 4 છે એ માનવ સર્જિત આપત્તિઓ છે. ઉપરયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. આપણે જાણીએ છીએ કે ઉપરની જે ઘટનાઓ બને છે, આપત્તિઓ આવે તો એ ભારે નુકસાન, હાનિ એટલે નુકસાન અને વિનાશ પહોંચાડે છે. પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે. હા, પૂર છે, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળ એ અગાઉથી આપણને ખબર પડી જાય કે ભાઈ આવશે, તેથી તેનો બચાવ કરવા સમય મળે અને જાનહાનિ નિવારી શકાય છે. એનો બચાવ કરવા પુષ્કળ આપણને સમય મળી રહે એટલે આપણે માણસોને છે સલામત સ્થળે ખસેડી લઈએ અને જેટલા જાનહાનિ એટલે કે માણસો આપણે એટલા ઓછા મરે, માણસોને મરવા દઈએ નહીં. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે. જ્યારે ભૂકંપ છે, જ્વાળામુખી છે અને દાવાનળ આ છે એ તો ઓચિંતાનું જ આવનારી આપત્તિ છે, એની અગાઉથી આપણને આગાહી કરી શકતા નથી એટલે ભારે વિનાશ થતો હોય છે. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે જાણીશું. તો હવે પછીના વિડીયોમાં આપણે વિગતવાર આ જે આપત્તિઓ છે એમાંની ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે આપણે સમજૂતી મેળવશું.
आवजो विद्यार्थी मित्रों, आजनु होमवर्क छे तमारे आ पाठमांथी नाना नाना प्रश्नों जवाब काढ़ी जवाबों साथे लखवाना छे। आवजो।